હવે આગળ વાત કરીએ હિંમતનગરની. હિંમતનગર રેલવે સ્ટેશન પર 3000 મેટ્રિક ટન ખાતર ભરેલી રેક આવી ત્યારે જિલ્લા કલેક્ટરશ્રીએ શ્રીફળ વધેરી હર સાથે વધામણી પણ કરી હતી. ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા 10 ઓગસ્ટે માન્યતા મળતા માત્ર 4 દિવસ બાદ 14 ઓગસ્ટે ખેડૂતોના હિતાર્થી ગ્રુપકો દ્વારા 3000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો એટલે કે 67000 બોરી યુરિયાનો જથ્થો હિંમતનગર રેલવે સ્ટેશન રેકમાં આવી પહોંચતા જિલ્લા કલેક્ટર સીજે પટેલે શ્રીફળ વધેરી હર્ષ સાથે ખેડૂતોને ખુશીને વધાવી હતી. આ પ્રસંગે ગ્રુપકોના ડાયરેક્ટર શ્રી પરેશભાઈ પટેલ, સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ તથા ખેતીવાડી અધિકારી અને અગ્રણીઓએ સૌએ હાજર રહીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કેન્દ્ર રાજ્ય સરકારની પહેલ આવકારી હતી. આ રેક સૌપ્રથમ ડીસા, પાલનપુર અને ત્રીજા તબક્કામાં હિંમતનગર રેક પોઈન્ટ પર આવી પહોંચતા સાબરકાંઠાના અરવલ્લીના ખેડૂતોને ખાતર સરળતાથી ઘર આંગણે મળી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન ખેડૂતોની આવક બમણી કરવાનું છે, તેમાં આ કદમ ઉપયોગી નીવડશે અને ખેડૂતોના ખેત ઉત્પાદનમાં વધારો થશે. આ સવલત નથી, દર મહિને 2 થી 3 રેક ખાતર ખેડૂતોને મળશે. પહેલાં ખાતરના કાળાબજાર હવે બંધ થશે અને ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહેશે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની ખાતરની માંગણીનો પ્રશ્ન હલ થયો. બ્યુરો રિપોર્ટ, ZSTV, સાબરકાંઠા. અને અરવલ્લી જિલ્લા માટે બહુ જટિલ ભર્યો એક પ્રશ્ન છેલ્લા 20-25 વર્ષથી અહીંયા સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં હતો, જેનું સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન, ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડાયરેક્ટર, ગુજકો માસોના ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશનના વાઇસ ચેરમેન અને રાજ્યના સહકારી આગેવાન અને નેતા એવા ભાઈ શ્રી મહેશભાઈ એ જે વર્ષોથી પ્રયત્ન કરે છે એનો હું તાજનો સાક્ષી છું. 2010ની અંદર ક્રિપ્કોમાં હું ડાયરેક્ટર બન્યો, એ સમયે મહેશભાઈ પણ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટના રેપ પોઈન્ટ માટે અને અરવલ્લી જિલ્લાના ડિસ્ટ્રિક્ટના રેક પોઈન્ટ માટે લડત આપતા હતા. ત્યારે એમને વખતો વખત છેલ્લા 10 વર્ષની અંદર આ ચળવળ એટલી તેજ કરી અને એ પોતે પણ રેલવે કમિટીની અંદર એમની નિમણૂક થઈ અને એમને આજે એક સફળ નેતૃત્વ કરી અને સાબરકાંઠા અને અમરેલી જિલ્લાના ખેડૂતોને એટલા માટે જટિલ પ્રશ્ન કે ખાતર એ વખતે સિદ્ધપુર રેક પોઈન્ટ, ડીસા રેક પોઈન્ટ, મહેસાણા રેક પોઈન્ટ, કારણ કે ભારત સરકાર વર્ષે દાડે 1.5 લાખ જેટલી દેશના ખેડૂતોને સબસિડી આપતી હોવાથી એના નિયમ પ્રમાણે 80% રેલવેમાં માલ આવે અને 20% રોડ મારફતે માલ આવે એટલે સાબરકાંઠાના જિલ્લાના ખેડૂતો અને અમરેલી જિલ્લા અરવલ્લી જિલ્લાના ખેડૂતોનો મોટો પ્રશ્ન હતો, જે મહેશભાઈના સફળ નેતૃત્વના કારણે આજે આવી COVID-19ની કોરોનાની મહામારી વચ્ચે પણ આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોને એક હું મારી દ્રષ્ટિએ માનું છું કે એ એમના જીવન નિર્વાહ માટેની એક મહેશભાઈ અને આગેવાનોએ મોટી ભેટ આપી છે. અને હું ખાસ કરીને ક્રિપકોના ચેરમેન ડૉક્ટર ચંદ્રપાલ સિંહ યાદવ, એમડી રાજન ચૌધરી અને માર્કેટિંગ ડાયરેક્ટર સિરોય અને અમારા ગુજરાતના DGM ભાઈ શ્રી બીબી પટેલને અભિનંદન પાઠવું છું એટલા માટે કે વેસ્ટર્ન રેલવે માત્ર 10 તારીખે એપ્રુવલ આપી અને આજે 14 તારીખે હિંમતનગર રેક પોઈન્ટે ક્રિપકોની રેક આવી એટલે હું મારા ચેરમેન શ્રી, MD શ્રી અને માર્કેટિંગ ડાયરેક્ટર અને DGMને, ગુજરાતના DGMને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોને શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું કે આવનાર સમયમાં મહેશભાઈના નેતૃત્વની જે ક્રિપકોના ડાયરેક્ટર તરીકે જ્યારે જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતોને ખાતર પડે ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોને છેલ્લા કેટલાય વર્ષોથી રાસાયણિક ખાતરના રેક પોઈન્ટનો પ્રશ્ન હતો અને આજના આ શુભ દિવસે આ પ્રશ્ન હલ થયો. સૌ પ્રથમ ગ્રુપકો આપણી સહકારી એકમની યુરિયા ખાતરની 3000 મેટ્રિક ટનની રેક આપણે જોઈ રહ્યા છીએ કે આજે નહીં આવી પહોંચી. મિત્રો, ખેડૂતો માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું છે 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવી.
અને આ ખાતર નજીકથી ઉપલબ્ધ થતાં ચોક્કસ ખેડૂતોની આવકમાં વધારો થશે. રેક પોઈન્ટ માટે આપણે સૌ આભાર માનીએ એટલો ઓછો છે. આદરણીય વડાપ્રધાન શ્રી, આદરણીય અમિતભાઈ સાહેબ, આપણા યશસ્વી મુખ્યમંત્રી સાહેબ, આદરણીય નીતિનભાઈ સાહેબ, આદરણીય કૃષિમંત્રી શ્રી ફળદુ સાહેબ, અને જેને નક્કી કર્યું કે ભાઈ આ કંપની સૌ પ્રથમ રેક અહીં લાવશે એના માટે જેટલો આભાર ઓછો છે, એવા મારા મિત્ર ભાઈ પરેશભાઈ કે સૌથી યુવાન ડાયરેક્ટર ફિપ્કોના છે, એમના પ્રયત્નોથી પણ આપણને અહીં આગળ આ રેક આજે મળી છે. જિલ્લાના સૌ ખેડૂત મિત્રોથી સહકારી આલમવતીથી અમે સૌ આદરણીય ભાઈ શ્રી જેઠાભાઈ, ભાઈ શ્રી જયંતિભાઈ, ભાઈ જયેશભાઈ, સૌ ખેડૂત આગેવાનો, સરકારનો, સરકારી અધિકારીઓનો, આદરણીય કલેક્ટર સાહેબ શ્રી આપણી વચ્ચે અતિ વ્યસ્ત હોવા છતાં પણ થોડોક સમય કાઢી અને આવ્યા અને આપણા ઉત્સાહમાં વધારો કર્યો. આશા રાખીએ આવતા સમયમાં ગઈકાલે જ આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ સરસ મજાની કૃષિલક્ષી યોજના જાહેર કરી અને આ યોજનાથી પણ આપણે સૌ સાથે મળી અને ખેડૂતોને લાભાન્વિત કરીએ, ખેડૂતોને મદદરૂપ થઈએ, સહકારી ભાવનાઓનો વિકાસ કરીએ, એ જ ભાવના સાથે